नमस्कार दिलोक सताशो मा आपनो स्वागत छे। माफिया माथी राजकारणी बनेल अतीक अहमद ना पुत्र असद नु यूपी एसटीएफ टीम द्वारा एनकाउंटर करी देवामां आव्यो छे। खबरो अनुसार असद साथे गुलाम ना पुत्र मकसूद नु पण एनकाउंटर करी देवामां आव्यो होवानुं जाणवा मळी रह्युं छे। दर्शक मित्रो, आपने जणावी दे कि असद ना एनकाउंटर ना समाचार सामे आव्या त्यारे माफिया अतीक अहमद प्रयागराज कोर्ट मां हतो। एनकाउंटर ना समाचार सांभळीने ते ध्रुસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે। આ સાથે જ તેનો ભાઈ અશરફ પણ ત્યાં જ રડવા લાગ્યો હતો। આ બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલ હતા। દર્શક મિત્રો, એક સમયે માફિયા અતીક અહેમદે વાત કરીએ તો પોતાના પુત્ર અસદને ઉમેશ પાલ એન્કાઉન્ટર બાદ શેર કહ્યો હતો, સિંહ કહ્યો હતો। જો કે મીડિયા રિપોર્ટ અનુસાર અસદના એન્કાઉન્ટરના જે સમાચાર છે, આજે ખબર છે, તે સાંભળીને અતીક અહેમદ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો। પ્રયાગરાજ કોર્ટ રૂમમાં લમણે હાથ દઈને બેસી ગયો હતો। પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને અતીક અહેમદ બેહોશ પણ થઈ ગયો હતો અને કોર્ટ રૂમમાં જ પડી ગયો હતો, તેવું પણ અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે એવા રિપોર્ટ છે કે આ ખબર મળતા જ માફિયા અતીક અહેમદની તબિયત લથડી ગઈ હતી। બે ડોક્ટરોએ કર્યું હતું અતીકનું ચેકઅપ। અહેવાલો અનુસાર તબીબોનું કહેવું છે કે અતીક અહેમદનું બીપી ખૂબ જ હાઈ થઈ ગયું હતું, તેમને દવા આપવામાં આવી અને અતીક ભારે ગરમીને કારણે બેરેકમાં માત્ર 2 કલાક સૂઈ ગયો હતો, તેવું પણ જાણવા મળી રહ્યું છે। ખબર પર નજર કરીએ તો આ બંને ગુનેગારો પર આપને જણાવી દઈએ 5-5 લાખ રૂપિયાનું ઇનામ હતું। વાસ્તવિક એન્કાઉન્ટર દર્શક મિત્રો થયું ઝાંસીમાં। એસટીએફના એડીજીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી, તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે। એવા રિપોર્ટ છે કે પોલીસનું આ મામલે એમ કહેવું છે કે બંને પાસે વિદેશી હથિયારો મળી આવ્યા હતા। અહેવાલો પર નજર કરીએ તો આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે એસટીએફની ટીમો તેની પાછળ પડી હતી। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ખબરો અનુસાર અતીકને બુધવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો। અતીકનો પુત્ર અલી પણ આ જ નૈની જેલમાં બંધ છે, ત્યારે અતીકે જેલ પ્રશાસનને તેના પુત્ર અલીને મળવા માટે વિનંતી પણ કરી હોવાના રિપોર્ટ છે। અહેવાલો પર નજર કરીએ તો માફિયા અતીક અહેમદે જેલ પ્રશાસનને કહ્યું કે તે તેના પુત્રને 5 મિનિટ માટે મળવા માંગે છે। જોકે રિપોર્ટ અનુસાર અતીકની આ વિનંતી પર જેલ પ્રશાસને સાફ ના પાડી દીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે। તમને જણાવી દે દર્શક મિત્રો કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 5 વાગે ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનામાં તેના ગનર રાઘવેન્દ્રસિંહ અને સંદીપ નિષાદ પણ માર્યા ગયા હતા। ઘટનાના બીજે દિવસે 25 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર પ્રયાગરાજના ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક અહેમદ, શાઇસ્તા પરવીન, અશરફ ગુડ્ડુ મુસ્લિમ ગુલામ અને અન્ય 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી। બીજાની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।